गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, आज आप फिजिक्स में चैप्टर नंबर 2 नी आप स्टार्ट करवाना छे। चैप्टर नंबर 2 में आप फर्स्ट क्वेश्चन जोवाना छे, प्रूव दैट इलेक्ट्रोस्टेटिक फोर्स आर कंजर्वेटिव इन नेचर। ओके, शो लखेलू छे? कंजर्वेटिव इन नेचर। ओके, सो एम समझी लो कि आ जे तमारो इलेक्ट्रोस्टेटिक फोर्स जे छे दैट इज कंजर्वेटिव छे। कंजर्वेटिव फोर्स छे एनो मतलब ए थाय के आपणे ज्यारे भी फोर्स एप्लाय करीशुं अने एनर्जी यूज थशे त्यारे ए एनर्जीनो शुं थशे, कंजर्व थशे एवुं आपणे कही शकीए। एंड डिफाइन इलेक्ट्रोस्टेटिक पोटेन्शियल एनर्जी, तो आपणे कई इलेक्ट्रोस्टेटिक पोटेन्शियल एनर्जी पण समझवानुं छे। हवे फर्स्ट आ इलेक्ट्रोस्टेटिक फोर्स कंजर्वेटिव कई रीते छे बराबर ए वस्तुने आपणे समझीए, तो आपणे शुं करीए, तो आपणे एम समझी लो कि आपणे एक क्यू चार्ज लईए। बराबर, आपणे शुं लईए? क्यू चार्ज लईए। हवे ए क्यू चार्जने आपणे कोई एक्सटर्नल फोर्स एप्लाय करीए, एटले अनधर एम समझी लो कि आपणे कैपिटल क्यू चार्ज लईए, जे एम समझी लो क्यू करता घणो ग्रेटर छे। तो शुं थशे? आ कैपिटल क्यू चार्ज जे छे ए स्मॉल क्यू चार्ज ने शुं करशे? फोर्स एप्लाय करशे। ने फोर्स एप्लाय करशे तो आ जे आपणो स्मॉल क्यू चार्ज जे छे ए स्मॉल क्यू चार्ज शुं थशे? डिस्प्लेस थशे એટલે કે પોતાની જગ્યાથી મૂવ થશે। મૂવ કરવા માટે બરાબર એણે શું કરવા પડશે? વર્ક કરવા પડશે, અને એ જે વર્ક કરશે એ વર્ક એમાં એઝ અ પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં સ્ટોર થશે। પોટેન્શિયલ એનર્જીને એઝ અ આપણે યુ કહી શકીએ, એઝ અ આપણે શું કહી શકીએ? યુ કહી શકીએ। તો આ જે પોટેન્શિયલ એનર્જી જે છે એ પોટેન્શિયલ એનર્જીને એઝ આપણે યુ કહી શકીએ। હવે એમ સમજી લો કે આ જે તમારું સિસ્ટમ છે એ સિસ્ટમમાંથી એમ સમજી લો કે કેપિટલ ક્યુ ચાર્જને જો મેં રિમૂવ કરી નાખો તો આણે જેટલી બી પોટેન્શિયલ એનર્જી સ્ટોર કરેલી છે એ ફરી પાછો એ યુઝ કરીને જે છે એ પોતાની જે છે મીન પોઝિશનમાં આવી જશે। મતલબ કે એની જે પોટેન્શિયલ એનર્જી જે છે એ કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈને એ ફરી પાછો શું આવી જશે? પોતાની મીન પોઝિશન પર આવી જશે। તો એનો મતલબ આપણે એવું કહી શકીએ કે આ જે ફોર્સ જે છે એ કેવું છે? કન્ઝર્વેટિવ છે। કન્ઝર્વેટિવ છે એટલે કે ટોટલ એનર્જી જે છે એ શું રહે? રિમેન્સ કોન્સ્ટન્ટ રહે છે। ઓકે, સમજો, સપોઝ મારે આ સમજાવવું હોય, અનધર વે સમજાવવું હોય, તો સપોઝ એમ સમજી લઉં કે આપણા પાસે જે છે ક્યુ ચાર્જ છે, બરાબર? હવે મેં એના ઉપર એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરીને એને અપવર્ડ ડાયરેક્શનમાં શું કરાવું? મોશન કરાવું। અપવર્ડ ડાયરેક્શનમાં શું કરાવું? મોશન કરાવું। હવે અપવર્ડ ડાયરેક્શનમાં મોશન કરીને એ ઉપર અહીંયા સ્ટેડી થઈ જાય છે। હવે જો મેં જે ફોર્સ એપ્લાય કરેલો છે એ જો મેં રિમૂવ કરી નાખું તો એ ફરી પાછો ક્યાં આવી જશે? પોતાની જે ઓરિજિનલ પોઝિશન હશે ત્યાં આવી જશે। તો અહીંયા જે બી જે ઉપર પહોંચવા માટે એણે જે બી એનર્જી સ્ટોર કરેલી હતી એઝ અ પોટેન્શિયલ એનર્જી ફોર્મમાં સ્ટોર કરેલી હતી એ ફરી પાછું કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈને એ ઓરિજિનલ પોઝિશન પર આવશે। ઓરિજિનલ પોઝિશન એટલે કે પાછો અહીંયા આવી જશે। તો આ જે તમારી એનર્જી જે છે જે ઇનિશિયલી હતી એ જ ફાઇનલ હતી, એટલે આપણે એને એઝ અ કન્ઝર્વેટિવ ફોર્સ કહી શકીએ। તો કન્ઝર્વેટિવ ફોર્સની જો આપણે ડેફિનેશન જોઈએ, હા, તો કન્ઝર્વેટિવ ફોર્સ જે છે, કન્ઝર્વેટિવ ફોર્સ એની ડેફિનેશન આપણે જોઈએ તો આપણે એવું કહી શકીએ કે વેન એન એક્સટર્નલ ફોર્સ, ઓકે, આપણે એવું કહી શકીએ વેન એન એક્સટર્નલ ફોર્સ ડઝ વર્ક ઇન ટેકિંગ અ ચાર્જ ફ્રોમ પોઈન્ટ ટુ ધ અનધર અગેન્સ્ટ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ। એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરીએ અને એને વન પોઈન્ટથી અનધર પોઈન્ટ પર બરાબર શું કરીએ? મોશન કરીએ અગેન્સ્ટ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, ધ વર્ક ગેટ સ્ટોર એઝ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ ચાર્જ। એટલે દેટ વર્ક કેન બી સ્ટોર્ડ ઇન અ પોટેન્શિયલ એનર્જી, એન્ડ વેન ધ એક્સટર્નલ ફોર્સ ઇઝ રિમૂવ ધ ચાર્જ મૂવ્સ ગેઇનિંગ કાઇનેટિક એનર્જી, ધ ચાર્જ મૂવ્સ ગેઇનિંગ કાઇનેટિક એનર્જી એન્ડ લુઝિંગ એન ઇક્વલ અમાઉન્ટ ઓફ પોટેન્શિયલ એનર્જી। એટલે એણે જે પોટેન્શિયલ એનર્જી સ્ટોર કરેલી છે એ ફરી પાછું શું કરશે? કાઇનેટિક એનર્જીમાં એઝ અ લૂઝ કરી નાખશે। સો ધ સમ ઓફ કાઇનેટિક એનર્જી એન્ડ પોટેન્શિયલ એનર્જી થસ કન્ઝર્વ એન્ડ હેન્સ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ આર કન્ઝર્વેટિવ ઇન નેચર। એટલે જો
काइनेटिक एनर्जी अने पोटेंशियल एनर्जी जे छे एनु टोटल कंजर्वेशन थतु होय तो एने एज अ आपणे कंजर्वेटिव इन नेचर कही सकीए। हवे तमने आटलू खबर पड़े तो हवे आपणे नेक्स्ट पर जईए, डेफिनेशन ऑफ इलेक्ट्रोस्टेटिक पोटेंशियल एनर्जी। हवे इलेक्ट्रोस्टेटिक पोटेंशियल एनर्जी जे छे एमां शुं करवामां आवे तो अहींया जे आपणे एज अ क्यू चार्ज लीधो, ए क्यू चार्ज जे छे एज अ आपणे यूनिट चार्जमां लेवामां आवे, ने यूनिट चार्जने आपणे इन्फिनाइट डिस्टन्स टू गीवन पॉइंट माटे लावू होय एना माटे वॉट एवर वर्क डन करवा पड़े ए एनर्जीने एज अ आपणे इलेक्ट्रोस्टेटिक पोटेंशियल एनर्जी कही शकीए। मैं शुं कहेवा माँगुं छूं बराबर ए मैं तमने थोड़ू समझाव, તો એકચ્યુઅલમાં બરાબર આ જે મેં વસ્તુ કહેવા માગું છું એ કંઈક આ રીતે છે કે સપોઝ એમ સમજી લઉં કે આપણા પાસે કોઈ ક્યુ ચાર્જ છે, હવે ઇન્ફિનાઇટ ડિસ્ટન્સ પાસે કોઈ યુનિટ પોઝિટિવ ચાર્જ છે, યુનિટ પોઝિટિવ ચાર્જ એટલે એમ સમજી લો કે 1 કુલમ, હવે એ ક્યાં છે, ઇન્ફિનાઇટ ડિસ્ટન્સ પર છે, એ ક્યાં છે, ઇન્ફિનાઇટ ડિસ્ટન્સ પર છે, હવે ઇન્ફિનાઇટ ડિસ્ટન્સથી જે તમારું કેપિટલ ક્યુની જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડના ગીવન પોઈન્ટ પર, એ ઇલેક્ટ્રિક ફિલ્ડના શું આવશે, ગીવન પોઈન્ટ પર લાવવા માટે વોટ એવર વર્ક ડન કરવા પડશે દેટ વર્ક ડન વી કોલ એઝ અ પોટેન્શિયલ એનર્જી, દેટ વર્ક ડન વી કોલ એઝ અ પોટેન્શિયલ એનર્જી, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી। ને એવું જરૂર નથી કે આપણે યુનિટ પોઝિટિવ ચાર્જ લઈ શકીએ, અહીંયા આપણે ક્યુ ચાર્જ બી લઈ શકીએ છીએ, અહીંયા યુનિટ પોઝિટિવની જગ્યાએ આપણે કેટલો ચાર્જ લઈ શકીએ છીએ, ક્યુ ચાર્જ બી લઈ શકીએ છીએ। એટલે સપોઝ ક્યુ ચાર્જને એટ અ ઇન્ફિનિટી રાખીને, ક્યુ ચાર્જ જે છે એને એઝ અ ઇન્ફિનિટી રાખીને આપણે ગીવન પોઈન્ટ પર લાવવા માટે વોટ એવર વર્ક ડન કરીએ, દેટ વર્ક ડન કેન ઓલ્સો બી સે એઝ અ, દેટ વર્ક ડન બી ઓલ્સો બી સે એઝ અ પોટેન્શિયલ એનર્જી। હવે બીજી વસ્તુ એ છે કે એકલું વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા જે કેપિટલ ક્યુ ચાર્જ જે છે એ પોઝિટિવ છે, અહીંયા સ્મોલ ક્યુ જે ચાર્જ છે એ બી શું છે, પોઝિટિવ છે। તો પોઝિટિવ પોઝિટિવ વચ્ચે શું થશે, રિપલ્ઝન થશે, અને આ જે તમારું રિપલ્ઝન થાય છે એની અગેન્સ્ટ વર્ક ડન થાય છે, એની શું થાય છે, અગેન્સ્ટ વર્ક ડન થાય છે। એટલે આ જે વર્ક જે છે એ વર્ક તમારું નેગેટિવ વર્ક ડન આવશે, કેમ કે એપ્લાય જે ફોર્સ છે એટલે કે જે રિપલ્સિવ ફોર્સ છે તે આ ડાયરેક્શનમાં છે, અને તમે જે ક્યુ ચાર્જને લાવો છો એ ક્યુ ચાર્જ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, એટલે બંને ડાયરેક્શન જો ઓપોઝિટ હોય તો તમારું વર્ક ડન શું આવશે, નેગેટિવ આવશે, તમારું વર્ક ડન શું આવશે, નેગેટિવ આવશે। એટલે ડેફિનેશન ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી જે છે એ શું છે, તો ધ વર્ક ડન ઇન અ ડાયરેક્શન, ધ વર્ક ડન ઇન અ ડાયરેક્શન ઓપોઝિંગ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન બ્રિંગિંગ અ યુનિટ પોઝિટિવ ચાર્જ। હવે તમે અહીંયા યુનિટ પોઝિટિવ ચાર્જ ન લેવ તો બી ચાલશે, ઇન બ્રિંગિંગ અ યુનિટ પોઝિટિવ ચાર્જ વિથ અ કોન્સ્ટન્ટ સ્પીડ, કોન્સ્ટન્ટ સ્પીડ એટલે કે અહીંયા એસિલરેશન મોશન નથી, તો વિથ અ કોન્સ્ટન્ટ સ્પીડ ફ્રોમ ઇન્ફિનાઇટ પોઝિશન ટુ એની પોઈન્ટ ઇન ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ, એટલે ઇન્ફિનાઇટ પોઈન્ટથી આપણે ક્યાં લાવવાનું, તો એની પોઈન્ટ ઓન ધ ગીવન ધ ફિલ્ડ ઇઝ કોલ્ડ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી એટ ધેટ પર્ટિક્યુલર પોઈન્ટ। તો મારા પ્રમાણે જે છે તમને આ વસ્તુ ખબર પડી જવી જોઈએ કે એટ અ ઇન્ફિનાઇટ ડિસ્ટન્સ ટુ ગીવન પોઈન્ટ પર લાવવા માટે વોટ એવર વર્ક ડન થશે દેટ વર્ક ડન વી કોલ એઝ અ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી। આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીઝ સ્મોલ ક્વેશ્ચન, ઇફ એની ડાઉટ કમ પ્લીઝ ઇન્ફોર્મ મી, આઈ વિલ એક્સપ્લેન યુ, એન્ડ ઇન અનધર લેક્ચર આઈ વિલ ટ્રાય ટુ મેક ઇટ વેરી ક્લીની। થેન્ક યુ વેરી મચ, બાય।